નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. અમેરિકાના કોર્પોરેટ જગતની ટોચની હસ્તીઓ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજતા પ્રધાનમંત્રી મોદી. બહુરાષ્ટ્રીય કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશમાં સામેલ થવા શ્રી મોદીએ કર્યો આગ્રહ. સ્વચ્છ ભારત અભિયાન તથા ગંગા શુદ્ધિકરણ માટે પ્રવાસી ભારતીય સમુદાયનો સહયોગ માંગતા પ્રધાનમંત્રી. ન્યુયોર્કના મેડિસન સ્ક્વેરમાં નરેન્દ્રભાઈનું પ્રવચન બન્યું ઐતિહાસિક ઘટના. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા પનીર સેલ્વમ, તો જયલલિતાના વકીલોએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ દાખલ કરી જામીન અરજી. આવતીકાલે સુનાવણી. એશિયાના અનેક દેશો અમદાવાદની બીઆરટીએસ સેવાનું અનુકરણ કરવા થયા તૈયાર. અમદાવાદમાં એશિયા બીઆરટીએસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. સમાચાર વિગતવાર. મેક ઇન ઇન્ડિયા મિશન સફળ કરવા આજે પ્રધાનમંત્રી અંદાજે 11 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રમુખો સાથે ન્યુયોર્કમાં બ્રેકફાસ્ટ બેઠક કરી હતી, જેમાં બોઇંગ, પેપ્સિકો, જનરલ ઇલેક્ટ્રિક, ગૂગલ અને ગોલ્ડમેન સારાના સીઈઓ સહિતના કોર્પોરેટ દિગ્ગજો હાજર હતા. આજના પ્રધાનમંત્રીના અન્ય કાર્યક્રમમાં તેઓ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન અને પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટનની પણ મુલાકાત લેશે. આજે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદી સાથે ભોજન સમારંભનું આયોજન કર્યું છે. ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાક્ષાત જોવા માટે, સાંભળવા માટે જે ભીડ ઉમટી હતી તે ઘટના અમેરિકાના ન્યુયોર્કના અને ત્યાં વસતા પ્રવાસી ભારતીય સમાજના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી બનાવ તરીકે અંકિત થઈ ચૂકી છે. મોદીમય બનેલા અમેરિકા સમક્ષ ખુદ નરેન્દ્ર મોદીએ રજૂ કરેલું વિકાસનું વિઝન અત્રે પ્રસ્તુત છે. ન્યુયોર્કના ઐતિહાસિક મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં નરેન્દ્ર મોદી જેવા સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તાળીઓના ગડગડાટ અને મોદી મોદીના નારા સાથે સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. પોતાના છટાદાર અને જોશીલા ભાષણમાં પ્રધાનમંત્રીએ તે તમામ મુદ્દાઓ વણી લીધા જે એનઆરઆઈ સાંભળવા ઈચ્છતા હતા. વો તીન ચીજે જિસકે લિયે ભારત ગર્વ કર સકતા હૈ ઓર જિસકે આધાર પર ભારત આગે બઢ સકતા. એક ડેમોક્રેસી, દૂસરી તાકત હૈ ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ઓર તીસરી વાત ડિમાન્ડ. 125 કરોડ કા દેશ હૈ, બહોત બડા બજાર હૈ, બહોત જ્યાદા ડિમાન્ડ હૈ. દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અને દુનિયાના સૌથી મોટા લોકતંત્રની દોસ્તી કે વિશ્વભરમાં ભારતીયોની હાજરી, મંગળ ગ્રહ સુધી ભારતની વિજય યાત્રા કે 21મી સદીમાં ભારતની મોટી ભૂમિકા, આ તમામ મુદ્દાઓમાં તેમણે ભાષણમાં વણી લીધા હતા. ભારતીય મૂળના લોકોના યોગદાનને સલામ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના લોકોએ વિશ્વભરમાં દેશની છબી બદલી છે. ભારતીય લોકતંત્રમાં યુવાનોને દેશની સૌથી મોટી શક્તિ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અવસરોથી ભરપૂર આ દેશના ઝડપી ગતિથી વિકાસને કોઈ રોકી શકતું નથી. 35 સે કમ આયુ કે 65% જિસ દેશ કે પાસ નવજવાન હો, જિસકે પાસ એસી સામર્થવાન ભૂજાએ હો, જિસકી ઉંગલીઓ મે કમ્પ્યુટર કે માધ્યમ સે દુનિયા સે જોડને કી તાકત પડી હો, જિસ દેશ કા નવજવાન અપને સામર્થ સે અપના ભવિષ્ય બનાને કે લિયે કૃત સંકલ્પ હો, ઉસ દેશ કો પીછે મુડ કર કે દેખને કી આવશ્યકતા નહીં. જનભાગીદારીને વિકાસમાં મહત્વપૂર્ણ ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ તમામ એવા પગલાઓ ભરશે જેનાથી વિશાળ ફલકમાં લોકોને દેશની પ્રગતિમાં જોડી શકાય. આ દુનિયામાં ક્લાઇમેટ કો લેકર કે જીતની ચિંતા હોતી હૈ, પર્યાવરણ કો લેકર કે જીતની ચિંતા હોતી હૈ, ઉસ દ્રષ્ટિ સે ભી ગંગા કી સફાઈ આવશ્યક હૈ. પ્રધાનમંત્રીને સાંભળવા ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરની બહાર ખાસ વ્યવસ્થા કરાઈ હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મોટી મોટી સ્ક્રીન ઉપર પ્રધાનમંત્રીનું સંબોધન લાઈવ સાંભળ્યું હતું.
દૂરદર્શન સમાચાર અમદાવાદ. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. અરે શું કરી રહ્યા છે બેને? મારે ભાણીને ફોટો મૂક્યા છે ફેસબુક ઉપર. આપનો કનેક્શન અહીંયા પણ ચાલુ છે? હા માં, આ PSNL છે. આપું દેશનું શાન. આજે તમારી બેન અહીંયા પણ હતી તો કેટલો આનંદ આવત. અરે માં, બેનનો ફોન. જરા મને ફોન તો આપ, બહુ મોંઘું પડશે. ના માં, આ BSNL નું 3G નેટવર્ક છે. હવે તો ખુશ. BSNL હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. AIADMK પ્રમુખ જે જયલલિતાના વકીલોએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ તેમના અસીલની જામીન અરજી દાખલ કરી દીધી છે. દેખીતી આવક કરતા અનેક ગણી સંપત્તિ ધરાવવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને 4 વર્ષની કેદ અને 100 કરોડનો દંડ થયા બાદ તેમના વિશ્વાસુ મંત્રી પનીરસેલ્વમે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આવતીકાલે સુનાવણીમાં જયલલિતાના વકીલ તરીકે રામ જેઠમલાણી હાજર રહે તેવી વકી છે. દરમિયાન જયલલિતાએ અસુખ વર્તાતું હોવાથી ફરિયાદ કરતા એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરને સેન્ટ્રલ જેલમાં બોલાવવામાં આવ્યા હોવાના સમાચાર છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે કે મોદી સરકારમાંથી તેમના એકમાત્ર મંત્રી અનંત ગીતેને રાજીનામું અપાવી પાછા ખેંચી લેવાશે. મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ઠાકરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાથી પાછા ફરે એટલે ભારે ઉદ્યોગમંત્રી અનંત ગીતે તેમને રાજીનામા પત્ર સુપ્રત કરશે. 15 ઓક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની મહત્તમ સંખ્યા પોતાની પાસે રાખવાની જીદના પગલે ભાજપ શિવસેના વચ્ચેના 25 વર્ષ જૂના રાજકીય જોડાણનો અંત આવ્યો હતો. બીજી બાજુ શિવસેનાના હરીફ એવા મનસે પ્રમુખ રાજ ઠાકરે તીખી ટીકા કરી ચૂક્યા છે કે યુતિ તૂટી જાય છતાં મંત્રી પદ ભોગવવાની શિવસેનાને કોણ જાણે કેમ ગરજ છે. અમદાવાદમાં એસોચેમ દ્વારા આયોજિત 6ઠી આંતરરાષ્ટ્રીય ફૂડ પ્રોસેસિંગ એગ્રી બિઝનેસ અને ડેરી સમિટનું કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસિમરત કૌર બાદલે ઉદ્ઘાટન કર્યું હતું. નેધરલેન્ડ, નાઇજીરિયા, સુરિનામ જેવા ભાગીદાર દેશ અને પંજાબ, કર્ણાટક જેવા ભાગીદાર રાજ્ય સેમિનારમાં છે. રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખીરિયાએ રાજ્યમાં સ્થપાનારા મેગા ફૂડ પાર્ક વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે દેશમાં 40,000 કરોડ રૂપિયા સુધીનું ફૂડ વેસ્ટેજ અટકાવવાની આવશ્યકતા જણાવી હતી. ખેડૂતો ખેતરમાં જ પ્રોસેસ કરીને ફૂડ બજારમાં લઈ જાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એક તરહ કા બ્રિજ હોયગા જો ફાર્મ સે લેકર ફોક તક, ખેત સે લેકર થાલી તક લોગો કો જોડેગા ઓર બીચ મે જો નુકસાન હોતા હે વો ઘટાયેગા. અમદાવાદ ખાતે એશિયા BRTS કોન્ફરન્સનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંગળ પ્રારંભ કરાવ્યો હતો. સેપ્ટ યુનિવર્સિટી તથા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં 24 દેશના પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવ્યા છે. શહેરીકરણની ઝડપ પ્રમાણે પરિવહનનું માળખું સામાન્ય માણસને પરવડે તેવી રીતે ગોઠવવાના ઉપાય અને ઉકેલ પર અહીં ચર્ચા થવાની છે. અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલે BRTSની સફળતા વિશે માહિતી આપી હતી તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે BRTSને શહેરી પરિવહનના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઓળખાવી હતી. જ્યારે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે આપણે આપણા શહેરોની અંદર કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવી જોઈએ કે જેથી કરીને નાનામાં નાની વ્યક્તિને પણ એનો લાભ પ્રાપ્ત થાય. નવરાત્રીના તહેવાર દરમિયાન તોફાનગ્રસ્ત બનેલા વડોદરાના કેટલાક વિસ્તારોમાં આજે પૂરેપૂરી શાંતિ જળવાતા પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સરકાર ઉપરાંત સમાજના તમામ વર્ગના આગેવાનો વડોદરાવાસીઓને શાંતિ સ્થાપવા તમામ સ્તરે અપીલ કરી રહ્યા છે તો રાજ્યના પોલીસ વડા PC ઠાકુરે ખુદ વડોદરા જઈ સ્થિતિની સમીક્ષા કરી હતી તથા શાંતિ જાળવવા વડોદરાવાસીઓને આગ્રહ કર્યો હતો. અંતઃકરણ સે અપીલ કરતા હું કે વડોદરા શહેર કી સંસ્કાર સંસ્કારિતા જિંદા રહે, માનવતા જિંદા રહે ઓર જો ચંદ નિહિત સ્વાર્થ હૈ, સ્વાર્થી તત્વ હૈ, જો શૈતાની તત્વ હૈ ઉનકો પહેચાને, ઉનકા બહિષ્કાર કરે ઓર ઉન શૈતાની તત્વો કો ઇન્સાનિયત કી તરફ, માનવ ધર્મ તરફ મોડે.
ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની પેટાચૂંટણી બાદ 9માંથી 3 બેઠક ઉપર ચૂંટાયેલ કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ મંગુભાઈ પટેલે શપથ લેવડાવ્યા હતા. ડીસાના ગોવાભાઈ રબારી, ખંભાળિયાના મહેરામણભાઈ આહિર તથા માંગરોળના બાબુભાઈ વાજાએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. કોંગ્રેસના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા અને બંનેએ ત્રણેય સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા તથા વિધાનસભામાં કોંગ્રેસનું સભ્યબળ વધ્યું હોવાથી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ન્યુયોર્કમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહુ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા તેમજ ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવાની હિમાયત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. યહૂદી સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમની વ્યાપારી કુનેહ દ્રષ્ટિની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, વિદેશ સચિવ સુજાતા સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે રહ્યા હાજર. 36થી વધુ અમેરિકી સાંસદ અને અમેરિકી કોંગ્રેસના સભ્યોએ પ્રધાનમંત્રીની લીધી મુલાકાત. અમેરિકી સંસદની એકમાત્ર હિન્દુ પ્રતિનિધિ તુલસી ગેબાર્ડે આદુના ફૂલોની માળાથી કર્યું પ્રધાનમંત્રીનું સ્વાગત. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા અશરફ ગની, પહેલા પ્રવચનમાં તાલિબાનને કરી શાંતિ મંત્રણામાં જોડાવાની અપીલ. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે ફાઇલ થયેલા ઉમેદવારીપત્રો માટે આજે ચકાસણીનો દિવસ. નવરાત્રીમાં ગરબે મહાલવાનો આનંદ હવે ચરમસીમાએ પહોંચતો જાય છે. આજે 5મું નોરતું છે, તો આવો જોઈએ કે 5મો દિવસ આદ્યશક્તિના કયા સ્વરૂપની ઉપાસનાને સમર્પિત છે. માં દુર્ગાની આરાધનાનું પર્વ જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ ગરબાનો ઉત્સાહ અને ભક્તિ લોકોમાં વધતા જાય છે. નવરાત્રીના 4 દિવસો પૂર્ણ થઈ ચૂક્યા છે. આજે છે 5મું નોરતું. નવરાત્રિનું 5મું નોરતું એટલે માં સ્કંદ માતાનો દિવસ. યાદેવી સર્વભૂતેષુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પદ્મ પર બિરાજમાન સ્કંદ માતાને પદ્માસની તેમજ વિદ્યાવાહિની કહેવામાં આવે છે. આજના દિવસે સ્કંદ માતાની આરાધના સાથે બ્રહ્મા તેમજ ભગવાન શિવની પણ ઉપાસનાનું મહત્વ છે. સ્કંદ માતાની આરાધનાથી ભક્તોની સર્વ ઈચ્છા પૂર્ણ થાય છે. નવરાત્રિની દરેક રાત્રિ ગરબાના માહોલથી રંગીન બની જાય છે અને ખેલૈયાઓ પણ મન મૂકીને નવરાત્રિની દરેક રાત્રિનો આનંદ ઉઠાવે છે. તરછોડાયેલા અને અનાથ બાળકો માટે ક્લબના ગરબા એક સ્વપ્ન છે. શિક્ષકો રોજ અમને બાર બાર બીજી જગ્યાએ લઈ જાય છે ગરબા ગાવા અને તે સરસ રીતે રમાડે છે અને તે અમને ખૂબ જ ત્યાં મજા આવે છે. અમે આવ્યા છીએ, અમને બહુ મજા આવે છે અહીંયા આવીને. અમને બહુ સારામાં સારું થયું છે કે અમારી સાઈડ શિયાળથી અહીંયા આવીને અમને બહુ વિનંતીકાર પત્ર મળ્યું છે અને સૌભાગ્યવર્તુ આમંત્રણ મળ્યું છે. શક્તિની ભક્તિના આ તહેવારમાં જનભાગીદારી જ તહેવારને ખાસ બનાવી દે છે. ક્લબો અને પાર્ટી પ્લોટમાં ઢોલ અને મ્યુઝિકના તાલે થનગનતું આજનું યુવાધન પોતાની સામાજિક જવાબદારી અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે પણ સજાગ છે, સભાન છે અને તેનું ઉદાહરણ છે આ યુવાનો, જે પોતાના પ્રયાસો થકી આવા વંચિત બાળકોના જીવનમાં પણ ખુશી ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. જયસુખ સિયાણી સાથે અર્પિતા પંડ્યા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.